जय स्वामीनारायण मित्रों, हमारी यूट्यूब चैनल मां आप सौनुं स्वागत छे। आजे हूं तमने प्रमुख स्वामी महाराज शताब्दी समारोह मां जे ग्लो गार्डन छे ए विषे जणाववा जई रह्यो छूं। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी भव्य उजवणीनी 15 डिसेम्बर थी 15 जान्युआरी मां उजवाशे छे। आ प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव माटे लाखों लोकोनी जन्मेदनी वच्चे भक्ति भावपूर्वक उजवणी करवा अमदावाद सायंस सिटी 19 वच्चे सरदार पटेल रिंग रोडना किनारे एक भव्य अने अद्भुत महोत्सव स्थल स्वामीनारायण नगर आकार लई रह्युं छे। बीएपीएस ना भक्तो जेमां बिल्डरो वेपारीओ अने स्थानिक खेडूतोए आ महोत्सव माटे आपेली कुल 600 एकर जमीनमां एक विशाळ स्वामीनारायण नगर आकार लई रह्युं छे। मात्र एटलुं ज नहीं परंतु ग्रीन एंड क्लीन महोत्सव स्थल तरीके विकास पामी रहेला आ स्वामीनारायण नगर मां 7000 वृक्ष अने 10 लाख करता पण वधारे फूल छोड़ रोपवामां आव्या छे। आ स्वामीनारायण नगर मां भव्य प्रदर्शन खंड, प्रमुख स्वामी महाराज नी 25 फूट ऊंची भव्य मूर्ति, दिल्ली अक्षरधाम नी प्रतिकृत अक्षरधाम मंदिर, बाळनगरी आ बाळनगरी नो वीडियो जोवा माटे वीडियो नी डिस्क्रिप्शन मां लिंक आपेली छे तथा महोत्सव विशे विशेष माहिती आपेली छे जे तमे जोई शकशो। पण आज हुं वात करीश ग्लो गार्डन विशे जे आखा विश्व मां अत्यारे एनी ज चर्चा थाई छे, कारण के आवुं नेचरल फ्लावर अथवा ग्लो गार्डन भारत मां पहली वार बनवा जई रह्युं छे। हाल मां दुबई मां आवेलो मिरकल गार्डन टूरिस्ट नी पसंद बनी रह्यो छे। તેવો જ આગલો ગાર્ડન હશે। આગલો ગાર્ડનની ખાસિયત છે કે અહીં અનેક પ્રકારના અને અનેક કલરના ફૂલો તમને જોવા મળે છે। ગાર્ડનમાં તમે વિવિધ પ્રકારના શેપમાં ફેલાયેલા છોડને માણી શકો છો। પોતે પોતાનામાં અદ્ભુત કલર સૌંદર્ય જન્માવનારો આ ગાર્ડન યંગસ્ટર્સ બાળકોને આકર્ષવામાં સફળ રહેશે। આગલો ગાર્ડનની વિશેષતા શું હશે? આ ગાર્ડનને પ્રમુખ સ્વામી મહારાજ ગ્રીન એન્ડ ક્લીન ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવશે। અહીં અનેક ફ્લાવર્સની ડિઝાઇનને પ્રાણીઓ મોટા પાંદડાઓ તથા મનમોહક શેપમાં રાખવામાં આવશે। આ એક કુદરતી રીતે બનેલો ગાર્ડન હશે અને અહીં લગભગ એક સાથે લાખો ફ્લાવર્સની મુલાકાત લઈ શકાશે। પ્રમુખ સ્વામી મહારાજ નગરનો આ નેચરલ ગાર્ડન લગભગ 20x25 એકરમાં ફેલાયેલો હશે અને અહીં સ્ટેચ્યુ સ્ટાર ઇગ્લુ અને મંદિર શેપમાં આ ફ્લાવર્સની ડિઝાઇનને માણી શકાશે, જે પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવ માં આવનારાઓનું આકર્ષણનું મુખ્ય પરિબળ હશે। અહીં રાતે અને દિવસેની સાથે અહીંનું સૌંદર્ય પણ બદલાતું રહે છે। જે વિઝિટર્સ રોજ આવે છે તેઓ આ ચેન્જને માણી શકશે, પરિવારની સાથે એન્જોય તથા ભારતના ઇતિહાસ જાણવા મળશે। ગાર્ડનનો સમય શું હશે? આ ગાર્ડન સવારના 7મી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લો રહે છે। આ ગાર્ડનની કોઈ એન્ટ્રી ફી લેવામાં આવશે નહીં। આ ફૂલોની દેખરેખને માટે વેસ્ટ વોટરનો ઉપયોગ ડ્રીપ ઇરિગેશનની સાથે કરવામાં આવશે। અહીં ફોટોગ્રાફીના શોખીનો ફોટો શૂટ કરી શકશે। શાંત જગ્યા અને મનોરમ્ય દ્રશ્યો આકર્ષણ જન્માવશે। સ્વચ્છતાની સાથે સુંદરતાનો સંગમ બનતો આ ગાર્ડન ટુરિસ્ટમાં ફેમસ હશે। વિવિધ પ્રકારની ડિઝાઇનોમાં પોતાની સુંદરતાને છતી કરતા ફ્લાવર્સ સહેલાણીઓને માટે ખાસ પ્લેસ બનશે। આ ગાર્ડનમાં કોઈ કલર એવો નથી જે અહીં નહીં જોવા મળે। દરેક કલર્સના ફૂલો તમને અહીં જોવા મળશે। રંગોનો અદ્ભુત તાલમેલ ધરાવતો આ ગાર્ડન એક અલગ જ દ્રશ્ય જન્માશે અને ગ્લો ગાર્ડન સિવાય 280 ફૂટ પહોળો 56 ફૂટ ઊંચો કલાત્મક પ્રવેશ દ્વાર, પ્રેરણાદાયી પ્રદર્શનો, મંદિરો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, જ્યોતિ ઉદ્યાન વગેરે જેવા અનેક આકર્ષણો હશે। જેની વધુ માહિતી મેળવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વિશે જાણકારી મેળવી શકશો। અને દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે નોટિફિકેશન બેલને પ્રેસ કરી દેજો। સૌનો આભાર અને જય સ્વામિનારાયણ।